चलो विद्यार्थी मित्रों, लास्ट लेक्चर थी आपणे आगळ तरफ जोईए। हवे सदिशनी चर्चा थई गई, सदिशनी जरूरियात शा माटे छे फोर्थ चेप्टरमां एनी आपणे વાતચીત થઈ ગઈ। ત્યારબાદ સદિશ રાશિ છે એને આપણે ભૌતિક રાશિના માન વડે કઈ રીતે દર્શાવી શકાય, એટલે સદિશ રાશિને અદિશ સ્વરૂપે દર્શાવવાની વાત છે। સદિશ રાશિને આપણે અદિશ સ્વરૂપે દર્શાવવાનું છે। તો સદિશ ભૌતિક રાશિના માન, એટલે કે સદિશના ભૌતિક રાશિનું માન એટલે કે મૂલ્ય, એટલે સદિશ રાશિનું માન, સદિશ રાશિનું માન, માન એટલે મૂલ્ય થઈ ગયું। વિદ્યાર્થી મિત્રો, સદિશ રાશિને આપણે મૂલ્યમાં કન્વર્ટ કરવાની છે, અદિશ સ્વરૂપે દર્શાવવાની છે, કે જેમાં કોઈ પણ દિશાની ચર્ચા કરવામાં આવતી નથી, ફક્ત એનું મૂલ્યની જ વાત કરવાની હોય છે। તો એને આપણે કઈ રીતે દર્શાવી શકાય, તો કે નોર્મલ સદિશ ભૌતિક રાશિના માનને દર્શાવવા માટે આપણે નોર્મલ કોઈ વર્ડ જે છે, માનો કે વેલોસિટી છે, એસેલરેશન છે, એના અક્ષરને આપણે માનાંકમાં લઈને આપણે દર્શાવી શકાય છે। એનો સંકેત જે છે એનો એની જે આપણે રિપ્રેઝેન્ટ કરવાની રીત છે, સદિશ રાશિ સપોઝ કે પ્રવેગ છે, તો પ્રવેગ સદિશ રાશિ છે, તો એને આ સદિશ રાશિ થઈ એને મારે મૂલ્યમાં લખવું છે। વિદ્યાર્થી મિત્રો, આ એક કોઈ એક ડાયરેક્શનમાં ગતિ કરે છે પ્રવેગથી કોઈ પદાર્થ, એને મારે મૂલ્યમાં કન્વર્ટ કરવું છે। તો સદિશ રાશિને મૂલ્યમાં કન્વર્ટ કરવા માટે મારે બીજી કોઈ વસ્તુની જરૂર નથી, મારે માનાંક કરીને વેક્ટર એ વડે દર્શાવવાનું છે, તો આ મૂલ્યમાં કન્વર્ટ થઈ જશે। સમજાય વિદ્યાર્થી મિત્રો? હવે એક્ઝામ્પલ તરીકે આ પ્રવેગ છે, તો એ પ્રવેગનું મૂલ્ય 3 મીટર પર સેકન્ડ² જેટલું છે એક્સ દિશામાં। તો અહીંયા દિશાની કોઈ ઉલ્લેખ કરવાનો નથી, પણ એનું માન જે છે, એનું મૂલ્ય જે છે, એ શું થઈ ગયું, 3 મીટર પર સેકન્ડ² તો આ એનું મૂલ્ય થઈ ગયું। ચલો વિદ્યાર્થી મિત્રો, તો આને આમ પણ લખી શકાય મૂલ્યમાં 5, પછી દિશાની સાથે કોઈ મતલબ નથી, તો એમ લખી શકાય કે 3 મેં લીધા છે એક્ઝામ્પલમાં, 3 લીધું છે 3 મીટર પર સેકન્ડ² તો એનું મૂલ્ય જે છે એ કેટલું થઈ જશે, 3 મીટર પર સેકન્ડ² પણ કઈ દિશામાં એની કોઈ રિક્વાયરમેન્ટ નથી, એટલે દિશાની રિક્વાયરમેન્ટ છે નહીં, એટલે મૂલ્ય સ્વરૂપે તમે લખી શકો। સપોઝ કે એફ બળ છે એ સદિશ સ્વરૂપે છે, અને એફ બળનું મૂલ્ય 5 ન્યૂટન છે એક્સ દિશામાં, એક્સ દિશામાં 5 ન્યૂટન જેટલું બળ લાગે છે, તો મારે દિશા દર્શાવવી નથી, તો સદિશને મૂલ્યમાં કન્વર્ટ કરવો હોય તો મારે શું કરવું પડે, મોડ 5, માનાંકમાં 5 લ્યો, તો આ જે છે એ મૂલ્ય સ્વરૂપમાં કન્વર્ટ થઈ જશે। હજી તમને એક બીજું એક્ઝામ્પલ આપું કે જો સદિશ સ્વરૂપે જો ઋણ નિશાની મળતી હોય, સપોઝ કે વેગ જે છે એ વેગનું મૂલ્ય 3 મીટર પર સેકન્ડ જેટલું હોય પણ માઇનસ છે, વાય એક્સિસમાં છે, કે કોઈ પદાર્થનો વેગ વાય એક્સની અંદર માઇનસ 3 મીટર પર સેકન્ડ જેટલો છે, તો સદિશને મારે મૂલ્યમાં કન્વર્ટ કરવું હોય તો આનું મૂલ્યમાં મારે કન્વર્ટ કરવું હોય તો આમ આવશે, મોડ વી ઇક્વલ ટુ 3 મીટર પર સેકન્ડ એટલે માનાંકમાં કોઈ પણ વસ્તુ હોય તો એ ઋણ હોય તો પણ માનાંક આવે ત્યારે ધન થઈ જશે, આ ખાસ યાદ રાખો, કારણ કે અદિશ રાશિ એટલે કે મૂલ્યને માનને દિશાની જરૂર પડતી નથી, તો એનું મૂલ્ય હંમેશા ધન હોય અથવા તો મિનિમમમાં મિનિમમ 0 હોય, પણ ક્યારેય મૂલ્ય ઋણ આવતું નથી। ઋણ મૂલ્ય જે છે એ પરસ્પર વિરુદ્ધ દિશા દર્શાવે છે, જે આપણે અહીંયા મૂલ્ય માટે ક્યારેય રિપ્રેઝેન્ટ કરવાની જરૂર રહેતી નથી। તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુનું ખ્યાલ રહે કે સદિશ રાશિનું માન ને આપણે આ રીતે લખી શકાય છે।
ચલો સમજે વિદ્યાર્થી મિત્રો, જોઈ લ્યો એકવાર ઝડપથી. ચલો ભલે વાર લાગે, એક એક સ્ટેપ આપણે ક્લિયર કરવાના છે, એક પછી એક સ્ટેપ આપણે ક્લિયર કરતા જઈએ છીએ. તમારે આ જ રીતે બધું હોમવર્કમાં લખવાનું છે, બુકમાં લખવાનું છે, એક્ઝામ્પલ સહિત. હવે ઘણીવાર વિદ્યાર્થી મિત્રો તમને સિમ્પલ વર્ગીકરણનું પણ પૂછે કે વર્ગીકરણ કરો, એવા પણ એમસીક્યુ પૂછે છે. તો હું તમને એક ક્વેશ્ચન આપું છું હોમવર્કમાં, જે તમારે કરવાનું છે કે તમારે નીચેની કઈ ભૌતિક રાશિ સદિશ અથવા તો અદિશ છે. તો તમારે હોમવર્કમાં એવું કરવાનું છે કે ભાઈ બે બોક્સ કરવાના છે આવી રીતે, તો અહીંયા સદિશ અને અહીંયા અદિશ આવી રીતે નામકરણ કરવાના છે. આ તમારે એસોર્ટ કરવાના છે કે કેટલા સદિશ રાશિ છે અને કેટલા અદિશ રાશિમાં આવે છે. તો જોઈએ આપણે. હું તમને નામ આપું છું, એ તમારે એસોર્ટ કરવાના છે. સ્થાન, સ્થાનાંતર, અંતર, વેગ, પ્રવેગ, દબાણ, તાપમાન, કાર્ય, ઘર્ષણ બળ, લંબાઈ, ક્ષેત્રફળ, કદ, ઉર્જા અને છેલ્લું આવૃત્તિ. તો ઘણી બધી ભૌતિક રાશિ મેં તમને આપી દીધી છે, તો તમારે આ હોમવર્કમાં કમ્પ્લીટ કરવાનું છે કે આ ભૌતિક રાશિને આ સ્વરૂપે લખવાનું છે હોમવર્કમાં, સદિશ અને અદિશનું વર્ગીકરણ સ્વરૂપે તફાવતની રીતે તમારે વિદ્યાર્થી મિત્રો લખવાનું છે. તફાવત આપીને સમજાવવાનું છે કે નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ સદિશ અને અદિશ સ્વરૂપે જોવા મળે છે. ચાલો ત્યારબાદ આપણે લેક્ચરમાં આગળ તરફ જતા જઈએ. હવે આ ચેપ્ટરમાં સદિશ જે છે એમાં એક પછી એક આપણે લેતા જઈએ, તો સમાન સદિશો કોને કહેવાય, સમાન સદિશો કોને કહેવામાં આવે છે. તો જોઈએ સમાન સદિશો. એની ડેફિનેશન લઈએ. જો બે સદિશો સદિશ A
અને સદિશ બી, અને બોલાય ને સદિશ, વંચાય ને સદિશ એ અને સદિશ બી. તો સદિશ એ અને સદિશ બી, જો બે સદિશો સદિશ એ અને સદિશ બી ના માન, ના માન અને દિશા, ના માન અને દિશા સમાન હોય, માન અને દિશા સમાન હોય તો તેવા સદિશને, તેવા સદિશોને, તો તેવા સદિશોને સમાન સદિશો કહે છે. જો બે સદિશો, પાછું રિપીટ કરું છું, જો બે સદિશો સદિશ એ અને સદિશ બી ના માન અને દિશા, ખાસ યાદ રાખજો, જો માન અને દિશા બંને સમાન હોય તો તેવા સદિશોને સમાન સદિશો કહે છે. માન એટલે એ સદિશનું માન 5 હોય અને બી સદિશનું માન પણ 5 હોય, તથા બંને એક જ દિશામાં આવેલા હોવા જોઈએ. બે સદિશો એકબીજાને પરસ્પર સમાંતર હોવા જોઈએ, તો એવા સદિશોને સમાન સદિશો કહેવામાં આવે છે. હવે હું એનું એક્ઝામ્પલ તમને આપું. સપોઝ આ એ સદિશ છે અને આ કોઈ બી સદિશ રિપ્રેઝેન્ટ કરું છું. અને આ કોઈ એ સદિશ છે, એ સદિશ અને બી સદિશ તો બંને એકબીજાને સમાંતર છે, તથા બંનેના મૂલ્ય પણ સમાન છે. સપોઝ કે એ સદિશ છે તેનું મૂલ્ય 5 એકમ છે, તો મોડમાં લખાય ને 5, તો બી સદિશનું પણ મૂલ્ય કેવું હોવું જોઈએ? 5 એકમ. ચલો, તો આ સમાનતાને આમ પણ દર્શાવાય વિદ્યાર્થી મિત્રો, સદિશ એ બરાબર સદિશ બી. આવું લખો તો આના ઉપરથી કહી શકાય કે સમાન સદિશો છે. મેથ્સની લેંગ્વેજમાં ખાલી આટલું લખો તો પણ ખબર પડી જાય કે આ સમાન સદિશો છે, સમાન સદિશ સ્વરૂપ દર્શાવે છે. ચલો ક્લિયર કરજો બધું વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, એક તમને બીજું ખાસ ન કીધું હોય તો પાછું કહી દઉં, કે જે આગળનો જે ભાગ છે તીર ટાઈપ, એને શીર્ષ કહેવામાં આવે છે. શીર્ષ અને જે આ ભાગ છે એને ટેલ એટલે પૂંછ એવું પણ કહેવામાં આવે છે. શીર્ષ અને ટેલ આ સ્વરૂપે એકબીજાના નામકરણ કરવામાં આવેલા છે. તો બંને સદિશોના શીર્ષ એવું પણ કહી શકાય કે બંને સદિશોના શીર્ષ અને બંને સદિશોના પૂંછ એ એક જ દિશામાં રહેલા છે, તો આથી બનતા સદિશો પણ સમાન સદિશો થશે. ચલો રીડી. પછી એક જે આમાં આ મેઇન ખાસ ઇમ્પોર્ટન્ટ છે, જે મેં તમને દર્શાવેલું છે એ ખાસ ભૂલવાનું નથી. આ મેથેમેટિકલ સ્ટેપ એ ખાસ યાદ રાખવાનું છે. જ્યારે પણ આ ટાઈપનું આપેલું હોય અને તમને પૂછે કે આ સમીકરણ કેવું સદિશ સ્વરૂપ દર્શાવે છે, તો તમારે ઓપ્શનમાં સમાન સદિશો જ ટીક થતું હોવું જોઈએ. છે સિમ્પલ, પણ જો ભૂલી જશો તો પ્રોબ્લેમ થશે. ઘણા બધા સદિશોની આપણે ચર્ચા કરવાની છે, સમાન સદિશો, અસમાન સદિશો, પ્રતિસમાંતર સદિશો. ચલો, આમ બંને સદિશોની લંબાઈ તેમજ દિશા સમાન મળતા હોવાથી સમાન સદિશો કહેવામાં આવે છે. તો આ બંનેની લંબાઈ, આ બંને સદિશો એ અને બી ની લંબાઈ પણ સમાન છે, લંબાઈ અને દિશા બંને સમાન છે તો પણ સમાન સદિશો કહેશો? તો આ પણ એમસીક્યુમાં પૂછાય, આ પણ મેથેમેટિકલ લેંગ્વેજમાં એમસીક્યુમાં પૂછાય, અને આ તો એની ડેફિનેશન છે જ.
ચાલો થઈ જાય ક્લિયર. ચાલો આગળ વધીએ. હવે બીજું એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો અવલોકન કરો, મારી રીતે હું તમને એક સજેસ્ટ કરું છું કે સમાન સદિશો હોય ત્યારે થીટાનું મૂલ્ય કેટલું બનશે વિચારો. જોઈ જો સમાન સદિશો હોય તો થીટાનું મૂલ્ય કેટલું બને, એક જસ્ટ તમને આઈડિયા આપું છું શું બનશે. તો જો બંને સમાન દિશામાં જ છે એટલે બંને પેરેલલ જ છે, અને જો વેક્ટર એ પેરેલલ વેક્ટર બી હોય તો એનું થીટાનું મૂલ્ય હંમેશા વિદ્યાર્થી મિત્રો કેવું બને, ઝીરો. તો થીટાનું મૂલ્ય ઝીરો બનશે તો પણ સમાન સદિશો, આ પણ એમસીક્યુ થઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો આ બધા રીતે મેં જે તમને ટીક માર્ક કર્યા છે એ બધું એમસીક્યુમાં પૂછે. તો ચાર અલગ અલગ રીતે સમાન સદિશોની તમે તારણ કાઢી શકો કે આ ચારેય કન્ડિશન જો અપ્લાઈડ થતી હોય તો એ સમાન સદિશો છે એવું કહેવામાં આવે છે. ચાલો ત્યારબાદ આગળ. સમાન સદિશ ત્યારબાદ અસમાંતર સદિશ. અસમાન સદિશ અસમાન સદિશો જોઈએ. અસમાન સદિશ નું એક્ઝામ્પલ ચાલો. આ જે આકૃતિ તમને દર્શાવેલી છે એ અસમાન સદિશોની આકૃતિ છે. અહીં સદિશ એ, અહીં સદિશ એ અને સદિશ બી ની લંબાઈ સમાન છે, ની લંબાઈ સમાન છે, પરંતુ આ ડેફિનેશન કરાવું છું સમાન અસમાન સદિશની. લંબાઈ સદિશ એ અને સદિશ બીની લંબાઈ સમાન છે પરંતુ તેમની દિશા જુદી જુદી છે. એટલે દિશા સમાન છે ને દિશા અસમાન છે, દિશા પરસ્પર અલગ અલગ ડાયરેક્શનમાં સેટ થયેલા છે. બેના સીટ્સ તમે જો આકૃતિ પરથી, વિદ્યાર્થી મિત્રો આકૃતિ પરથી જો તો જે આ શીર્ષનો ભાગ છે એ જુદી જુદી ડાયરેક્શન, આનો શીર્ષનો ભાગ આ ડાયરેક્શનમાં ક્યાંક જાય છે, આનો શીર્ષનો ભાગ ઉપર તરફ, તો બંનેની ડાયરેક્શન છે એ ક્યાંય મેચ થતી નથી, મિસમેચ થાય છે. એટલે તેમની દિશાઓ જે છે એ જુદી જુદી છે, એમની લંબાઈ સેમ છે પરંતુ દિશા જુદી જુદી છે. તો આવા સદિશો, આવા સદિશો ને અસમાન સદિશ કહે છે. અસમાન સદિશ કહેવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો સમજે. અહીં સદિશ એ અને સદિશ બીની લંબાઈ સમાન છે પરંતુ તેમની દિશા જુદી જુદી છે,
તો આવા સદિશોને અસમાન સદિશ કહેવામાં આવે છે. તો તમે આને આમ લખી શકાય ને કે વેક્ટર એ એન વેક્ટર બી ને આપણે રિપ્રેઝેન્ટ કરવા હોય મેથેમેટિક લેંગ્વેજમાં તો આમ લખી શકાય ને વેક્ટર એ નોટ ઇક્વલ ટુ વેક્ટર બી, સમાન નથી. ચલો અને થીટાનું મૂલ્ય પણ કેવું આવે છે, અસમાન, અથવા તો કોઈ પણ હોઈ શકે, ફિક્સ નહીં. ઓમાં કેમ ઝીરો હતું, થીટા ઇક્વલ ટુ ઝીરો, તો આમાં કોઈ પણ હોઈ શકે છે થીટાનું મૂલ્ય. ઇન શોર્ટ, સમાન સદિશોમાં એકબીજાના કેન્દ્રો, એકબીજાની લંબાઈ એકબીજામાં સંપાત થાય. સપોઝ કે આ એ સદિશ છે અને આ બી સદિશ છે, તો એકબીજાને ભેગા કરો તો બે આ રીતે થઈ જશે. આ બીને કમ્બાઈન કરો, જોઈન્ટ કરો, તો આ રીતે જ બનશે. એટલે એ અને બી એકબીજાના પર સંપાત થાય છે. શું થાય છે? સંપાત થાય છે. તો એને પણ આપણે સમાન સદિશો કહેવાય. આ મેં અલગથી કર્યું છે, એ સમાન સદિશનું છે, સમાન સદિશો છે. તો આ સંપાત થાય છે, એકબીજા ઉપર સંપાત થાય છે, એટલે એને ઇંગ્લિશમાં ઓવરલેપ પણ કહેવામાં આવે છે. એકબીજા ઉપર ઓવરલેપ થાય છે. જ્યારે અસમાન સદિશ એકબીજા પર ઓવરલેપ થતા નથી, એકબીજા પર ઓવરલેપ થતા નથી. તો જોઈએ, આ જ ડાયાગ્રામની હું વાત કરું તો આ એ સદિશનું શીર્ષ આ રીતે છે અને બી સદિશ કંઈક આ રીતે છે. જે ડાયાગ્રામમાં જોઉં છું તો એકબીજાને સંપાત કરો તો આ રીતે થાય છે, એટલે સંપાત થતા નથી. તો આ જે છે એ શું છે? અસમાન સદિશ. તો આ રીતે પણ તમે વર્ગીકરણ કરીને, વિદ્યાર્થી મિત્રો સાવ સિમ્પલ છે, તો આ રીતે તમે વર્ગીકરણ કરીને તમે એટલું વેલ્યુએટ કાઢી શકો છો, વેલ્યુએશન કાઢી શકો છો કે કયું સદિશ છે અને કયું અદિશ સ્વરૂપ, સોરી, કયું સમાન છે અને કયા સદિશો જે છે એ અસમાન સ્વરૂપે છે. ચલો આરામથી જોઈ લ્યો. ચાલો હવે આના તમને, તમારે કોઈ પણ હોમવર્કની અંદર એવા એક્ઝામ્પલ તમારે આપવાના છે. હોમવર્કમાં એવું લખવાનું છે કે ભાઈ સમાન સદિશ, અસમાન અને સમાન સદિશની આજે આપણે ચર્ચા કરી, તો આના ઉદાહરણ તમારે આપવાના છે અને ડેફિનેશન આપવાની છે. ડેફિનેશન જે આપો એ જ રીતના તમારા ઉદાહરણ હોવા જોઈએ. તો આજના લેક્ચરમાં તમારે આટલું વર્ક કરવાનું રહેશે, સમાન સદિશ અને અસમાન સદિશને સમજાવવાના રહેશે. આજના લેક્ચરમાં તમારું આ વર્ક છે.
કોઈ એવા ભૌતિક ઉદાહરણો આપવાના છે કે જેના થ્રુ તમે કહી શકો કે આ સમાન દિશાના સદિશો છે અથવા તો અસમાન દિશાના સદિશો છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્થાનાંતર સદિશ વિશે ચર્ચા કરશું. સ્થાન સદિશ એટલે શું એના વિશે પણ ચર્ચા કરશું. જે અમુક વસ્તુ તમારા ટેક્સ્ટબુકમાં આવતી હોય તો એ ટીક માર્ક કરીને એમાં પણ જોઈ લેવી. એ સિવાયની એક્સ્ટ્રા ઘણી બધી હશે તો એનું પણ હું તમને અહીંથી કહેતો જઈશ કે આ ટેક્સ્ટબુકમાં નથી, એ સિવાયનું એક્સ્ટ્રા છે. ચલો